ડાંગ જિલ્લાના દેવીનામાં ઇકો કેમ્પ સાઇટે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. ડાંગ જિલ્લાના ભાજપા પાર્ટીના બુથ લેવલથી માંડીને પાયાના કાર્યકર્તાઓ ઉપરાંત સરપંચો, તાલુકા સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ મહામંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. આ મહાનુભાવો દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજના વિશે તથા જિલ્લા આદિવાસીઓ સમાજના શૈક્ષણિક વિકાસ, ઉજ્જવલા યોજના, પૈસા એક્ટ, કાયદા જેવી જન્મથી મરણ સુધીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ કાર્યકર્તાઓ દ્વારા દેશ, ગુજરાત અને પાર્ટી માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓને ચાલો બૂથ જીતીએ, લોકસભા જીતીએના સૂત્ર સાથે મારું બૂથ મજબૂત હાથ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગુજરાતની શાંતિ અને એકતા વિકાસમાં વધુ યોગદાન આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે ડાંગ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો નવા વર્ષનો કાર્યકર્તાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં અમારા વિસ્તારના ખૂબ જાગૃત સાંસદ શ્રી ડૉક્ટર કેસી પટેલ, ધારાસભ્ય ભાઈ શ્રી વિવેકભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ, માજી મંત્રી શ્રી કરશનભાઈ તેમજ માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાબુભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તા નવા વર્ષના સ્નેહ મિલનમાં ભેગા થયા. બધા જ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે અને ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર ડાંગ જિલ્લાના વિકાસ માટે કટિબદ્ધ છે. ભૂતકાળની દ્રષ્ટિએ અત્યારે તમામ ડાંગ જિલ્લાની અંદર એક એક ગામની અંદર ખૂબ સારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને હજુ પણ ગુજરાત સરકારની કે ભારત સરકારની જે કંઈ યોજનાઓ હશે એ ડાંગના એક એક માણસો સુધી પહોંચાડી ડાંગ જિલ્લાના વિકાસના પંથે અમે લઈ જઈ રહ્યા છે અને કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે કે આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં આપણા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી ફરીવાર દેશના વડાપ્રધાન બને અને એના માટે ડાંગ જિલ્લો વલસાડ લોકસભામાં આવતો હોય આ ડાંગ જિલ્લો કમસે કમ 11,000 વોટ કરતાં વધારેની લીડ એ ભારતીય જનતા પાર્ટીને અપાવશે એ પ્રકારનો સંકલ્પ એ ડાંગના કાર્યકર્તા દ્વારા લેવામાં આવેલ છે. શેખર ખેનાનો રિપોર્ટ, ડાંગ.